જિલ્લાના મોરવા હડફ તાલુકામાં માસ્ક ન પહેરવાને આપ્યો દંડ. મોરવા પંચાયત દ્વારા દંડ વસૂલવામાં આવ્યો. મોરવાના મુખ્ય હાઈવે પર મોરવા ચોકડી પર જે વાહન ચાલક માસ્ક પહેર્યા વગર નીકળે તેમને મોરવા ગ્રામ પંચાયત દ્વારા 50 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. મોરવાના તલાટી ગ્રામ મંત્રી પીએમ ખાંટ તથા ગ્રામ સેવક એમએ અને હોમગાર્ડ જવાનો અને ટીઆરબી જવાનો મદદરૂપ થયા હતા. મોરવાના આગેવાન દ્વારા અને ટીઆરબી જવાનો દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ વાહન ચાલક માસ્ક વગર નીકળશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પંચાયત દ્વારા 50 રૂપિયાની પાવતી આપવામાં આવે છે. રિપોર્ટર પટેલ કલ્પેશભાઈ, મોરવા હડફ. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં રસ્તામાં જોઈ રહ્યા છે, અહીંયા પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો માસ્ક નથી પહેરતા અહીંયા પંચાયત તરફથી અહીંયા દંડ કરતા પણ આપણે નજરે પડે છે. અહીંયા જોઈ આપણે જોઈ રહ્યા છો. કેમ કાકા આટલી બધી કોરોના મહામારી છે, માસ્ક કેમ નહીં પહેરતા? શું છે તમને, કોઈ કોરોના બીક જ નથી? શું છે, કેમ રહી ગયું ગાડી, કેમ ના રહી ગઈ તમે આવી ગયા? અહીંયા જે પંચાયત બોર્ડ ના સભ્યો છે આપણે એમને પૂછવાનું, આ જે કાકા એ માસ્ક નહીં પહેર્યું એમના પર તમે શું કાર્યવાહી કરશો? અમે કાર્યવાહી કરી છે કે જે લોકો માસ્ક નથી બાંધતા એમની જોડેથી દંડ પેટે અમે 50 રૂપિયા લઈએ છીએ અને એ લોકોને માસ્ક પણ આપીએ છીએ અને એમને પહોંચ પણ આપીએ છીએ અને દંડ પેટે 50 રૂપિયા. બરાબર છે, તો આવું થવું જ જોઈએ. તમે જે આ કાર્યવાહી કરો છો તે બરાબર કરી રહ્યા છે કે જે લોકો માસ્ક નથી પહેરતા અને જે આમ છૂટા ધોરણની જેમ જે રખડતા ફરે છે એમને 50 કરતા વધારાનો જો તમે દંડ કરો તો બી સરકાર માન્ય છે. જી, તમારું નામ શું છે? મારું નામ તલાટી મંત્રી શ્રી પીએમ ખાંટ છે. ગ્રામ પંચાયત કચેરી મોરવા હડફ ખાતે ફરજ બજાવી રહી છે. એવા જ બીજા એક ભાઈ અહીંયા આપણી ઉપસ્થિત, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ જે લોકો અહીંયા માસ્ક વગર અવર જવર કરે છે એને શું લઈ, એને લઈને શું કાર્યવાહી કરો છો? એને લઈને કાર્યવાહી એ કરવામાં આવે છે કે ઉભા રાખીને પૂછપરછ કરીએ છે, કઈ જાઓ લો અને માસ્ક પહેરવાની સૂચના આપીએ છીએ અને 50 રૂપિયાનો દંડ કરીએ. બરાબર. જી, તમારું નામ? પટેલ દિનેશ કુમાર બાબુ, મોરવા. કોરોના ની તમને કોઈ વિકટ નથી? અરે શું બાંધશો, ક્યારે બાંધશો? કોરોના બધા એનું સંક્રમણ કરી છે, પછી તમે માસ્ક બાંધશો? અહીંયા જોઈ રહ્યા છો આપણે જે પંચાયત દ્વારા અહીંયા પહોંચ લેવામાં આવી રહી છે. કાર્યકર છે આપણી સમક્ષ ઉપર છે, આપણે એમને આ કોરોના વિશે જે લોકો માસ્ક નહીં પહેરતા એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જી, શું કેવું છે આપણે? બહુ જરૂરી છે, માસ્ક ફરજિયાત જ હોવું જોઈએ, ના પહેરે ને એને ચોક્કસ દંડ બી કરવો જોઈએ. કેમ કે આપણી સલામતી અને બીજાની સલામતી માટે જરૂરી છે. અત્યારે કોરોનાની મહામારી એટલી વકરી છે કે ના પૂછો વાત, બરાબર છે? એટલે એક જણ જો સંક્રમિત હોય તો બીજા 1000 લગાડી શકે છે. બરાબર છે. તમારું જે વાત કહેવી છે કે એક જણ હોય છે અને 100 જણને એક જણ 100 જણને સંક્રમિત કરી શકે છે, તો અહીંયા જે તમે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે કે અહીંયા જે માસ્ક નથી પહેરતા એમને જે આ લોકોને 50 રૂપિયાની સામાન્ય પહોંચ પાડવામાં આવે છે એના કરતા જો દંડ વધારે કરે તો એના માટે શું કેવું છે તમારે? કરવો જ જોઈએ. 500 રૂપિયા પણ હતો અને હાઈકોર્ટે તો 1000 કીધો છે, એટલે એક વખત સૂચના જો ના કરે ને તો દંડ વધારવો જોઈએ ચોક્કસ એમ. અને આખો દિવસ રહેવું જોઈએ ગાડિયા. તો અહીંયા જે આ ટીઆરબી જવાનો છે પંચાયત દ્વારા છે, અહીંયા કેટલા ટાઈમ અમની અહીંયા જે ચોકી પર છે અહીંયા કેટલા ટાઈમ ફેરો ભરવામાં આવે છે? અહીંયા આખો દિવસ રહેશે. જી, આપનું નામ? આરસી સમરસિંહ બારિયા. કેમ અહીંયા કોરોના લાગી જાય પછી ઉપયોગ કરવાનો છે? તો કેમ અહીંયાથી તમે એમને જોડે અહીંયા કોઈ પોલીસ વાળાની બીક રાખીને માસ્ક પહેરાવું તો નથી ને? અરે હમણે કોરોના માનશે, અમે તો માની લેશું. ચલો તમે અહીંયા અવડે બાંધ્યો માનવા તૈયાર છે, પણ કોરોના માનશે? અહીંયા જે જોઈ રહ્યા છે આપણે, અહીંયા જે કાયદેસર પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમારું નામ બોલો, બોલો નામ બોલો તમારું. ડાંગી કિશન સામે. ડાંગી કિશન સામે. હા, તો તમે અહીંયા બેસાડતા પહેલા એમને જાહેરાત નહીં કરતા તો પછી કેમ અહીંયા જુઓ? ક્યારે ક્યાંય પહોંચ્યું છે બતાવીએ વિડીયોમાં. અમે લાઈવ લઈને પહોંચી કરી છું. અહીંયા જો ટીઆરબી જવાન છે, અહીંયા ટીઆરબી જવાન દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે કે જે લોકો અહીંયા અવર જવર કરે છે માસ્ક નહીં પહેરતા તો એના માટે યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. આપણી
સમક્ષ અહીંયા ટીઆરપી જવાન છે, એમને પૂછવાનો પણ પ્રયત્ન કરીશું. અમારે છે ને બધાને અમે માસ્ક પહેરવાનું ફરજિયાત કહીએ છીએ, પણ કોઈ અહીંયા અમલ કરતું નહીં. તો પણ પંચાયત દ્વારા 50-50 રૂપિયાની પાપતી આપવામાં આવે છે, થોડું ઘણું અમલ થઈ રહ્યું છે એવું લાગે છે. એવું લાગે છે. હા, તો અહીંયાથી જે કોઈ અવર જવર કરે છે, માસ્ક નહીં પહેરતા, એના પર તમે યોગ્ય કાર્યવાહી કરો છો? હા, યોગ્ય કાર્યવાહી કરીએ છીએ અને ચાલુ વાહનો જે પણ એમને રોકીને પણ માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ અમે. જી, નામ આઈડી સંજય કુમાર. ગામડામાં પસાર થઈ જાય છે, તો માસ્ક વગર નીકળી પડે છે, એનું શું કારણ છે? તો એવું બનશે કે તું માસ્ક છે ખરું, પણ ઘેર મૂકીને આવ્યો છું, તો તને કોરોના અસર ના કરે એવું થઈ શકશે? અહીંયા કાર્યવાહી જે અહીંયા તંત્ર પંચાયત દ્વારા છે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો માસ્ક નથી પહેરતા આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છે, એમની ત્યાં તરત જ અહીંયા એમની 50 રૂપિયાની પહોંચ ફાળવામાં આવી રહી છે. બોલો, નામ બોલો તમારું. હવે પછી માસ્ક બાંધીને નીકળજો, બરાબર? કોઈ પણ જગ્યાએ નીકળો ગાડીને, તો માસ્ક બાંધીને નીકળો. જોયું છે અહીંયા કેટલાય જવાનો ઉભા છે, કે અહીંયા જે ખરેખર માસ્ક નથી પહેરતા એમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. અહીંયા જે પંચાયત દ્વારા કે અહીંયા પહોંચ છે, એ કાયદેસર યોગ્ય કાર્યવાહી કરી રહી છે. અહીંયા જ આપણી પાસે પોલીસ એક જવાન છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જે લોકો માસ્ક નથી પહેરતા એના પર તમે શું કાર્યવાહી કરો છો? માસ્ક અને જે કદાચ માસ્ક એનું ઉલ્લંઘન કરે એને શું કરો છો? અહીંયા જોયું આપણે પોલીસ જવાન, અહીંયાથી સાંભળ્યું કે જે લોકો માસ્ક નથી પહેરતા અને અહીંયા જે પોલીસ જવાનો છે, અહીંયા એમની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીંયા દ્રશ્યમાં પણ બતાવવાનો પ્રયાસ કરે, અહીંયા ટીઆરપી જવાનો પણ આપણી સમક્ષ છે. અહીંયા સાહેબ પણ અહીંયા એક સાહેબ આવી રહ્યા છે, સાહેબ ઉતાવળ સાહેબ કોરોના જોર છે ઉતાવળ. અરે સાહેબ, આપણે તમે તો સ્ટાફમાં છો, સ્ટાફમાં થઈને આવું કરશો તો આપણે તો પ્રજાને જાગૃત કરવાની હોય છે ને સાહેબ.